नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 4 માં કોલસા અને પેટ્રોલિયમ ની બનાવટ વિશે થોડી ચર્ચા કરીશું। તો તમારે નોટબુક માં ડાયરેક્ટ સવાલ લખેલો છે, પણ મેં તફાવત ની રીતથી લખેલો છે, કારણ કે તમને વધારે યાદ છે। તો સૌપ્રથમ કોલસો અને પેટ્રોલિયમ ની બનાવટ કઈ રીતથી, તો સૌપ્રથમ કોલસા અને પેટ્રોલિયમ ની બનાવટ માં એક કોલસો અને પેટ્રોલિયમ બનાવટ માટે જૈવિક ક્રિયાઓ થાય છે, જૈવિક અને ભૂગર્ભીય ક્રિયાઓ થાય, જૈવિક અને ભૂગર્ભીય ક્રિયાઓ। जैविक એટલે કે કોઈ બેક્ટેરિયા દ્વારા કોઈપણનું જે કોઈ બેક્ટેરિયા દ્વારા સરળ કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર થાય છે, અને ભૂગર્ભીય એટલે કે જમીનની અંદર દટાઈ જાય છે, એના વાતાવરણ અને તાપમાન દબાણ હવા હેઠળ તેનું શું થાય છે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે। તો જોઈએ કે કઈ રીતે આમાં જૈવિક અને ભૂગર્ભ ક્રિયાઓ ભાગ ભજવે છે। તો સૌપ્રથમ કોલસાની બનાવટ કેના લીધે થાય છે, તો કે કોલસાની બનાવટ લાખો વર્ષ પહેલા વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિઓના અવશેષો છે, ત્રિઅંગી વનસ્પતિના અવશેષો છે। તો જ્યારે પેટ્રોલિયમ તે લાખો વર્ષ પહેલા, કારણ કે આ બધી પ્રક્રિયા બહુ લાંબા ગાળાની પ્રક્રિયા છે, લાખો વર્ષ પહેલા સમુદ્રની અંદર જૂના વનસ્પતિ અને સજીવોના અવશેષો છે। ખાસ કરીને પેટ્રોલિયમ ક્યાં થાય છે, તો કે ભાઈ સમુદ્રની અંદર થાય છે, ક્યાં થાય છે, સમુદ્રની અંદર। અને કોલસા એ જ્યારે લાખો વર્ષ પહેલા વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિઓના અવશેષો છે, જેમ કે અત્યારે તમે જોવો તો કોઈ પણ તમે લાકડું બાળો તો તેમાંથી અમુક અંશ તમને જે લાકડું સંપૂર્ણ રાખ ન થઈ ગયું, અમુક અંશ તમને સાવ બ્લેક બતાય, તો એ શું હોય છે કે કોલસાનો જ પદાર્થ હોય છે। તો એવી રીતે આ પ્રક્રિયા બહુ લાખો વર્ષ પહેલા બહુ લાંબા ગાળાની પ્રક્રિયા, અને અંતે કોલસો અને પેટ્રોલિયમ મળે છે। તો કોલસા માટે શું આવે છે, વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ, અને પેટ્રોલિયમ માટે જૂના વનસ્પતિ અને સજીવોના અવશેષો છે। તો આ કઈ રીતે બનેલું છે, તો કે જ્યારે ભૂકંપ થયો હોય અથવા તો જ્વાળામુખી થયું હોય ત્યારે શું થાય છે, તો કે જ્યારે ભૂકંપ અને જ્વાળામુખી થાય છે ત્યારે પૃથ્વીનું જે આવરણ છે એમાં શું થાય છે, અદલા બદલી થાય છે, અને આ વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ ભૂગર્ભની અંદર દટાઈ જાય છે, અને ત્યાં શું થાય છે કે ઊંચા દબાણ અને ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા થઈ અને કોલસાનું ઉત્પાદન થાય છે। શું થાય છે, તો ઊંચા તાપમાને અને ઊંચા દબાણે રાસાયણિક પ્રક્રિયા થઈ જેમાં રૂપાંતર પામે છે, કોલસામાં રૂપાંતર પામે છે। જ્યારે પેટ્રોલિયમમાં કઈ રીતે થાય છે, તો કે જ્યારે સજીવો મૃત થઈ જાય છે ત્યારે પાણીની અંદર દટાઈ જાય છે, એટલે કે જ્યારે કોઈ સમુદ્ર હોય તો અમુક એની સપાટી આવે, બહુ નીચે સપાટી આવે છે, ત્યારે કોઈ સમુદ્ર હોય તેની નીચે સપાટી હોય એમાં શું થાય છે કે સજીવોના મૃતદેહ છે એ દટાઈ જાય અને એમાં બેક્ટેરિયા સરળ કાર્બનિક સ્વરૂપમાં ફેરવે છે, કેમાં ફેરવે છે, સરળ કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર પામી, સમુદ્રની અંદર ઊંચા દબાણે અને ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા થઈ વાયુ અથવા પેટ્રોલિયમ તેલમાં રૂપાંતર પામે છે, હવે તમને એવું થાય કે સર પેટ્રોલિયમમાં કેમ સજીવોના અવશેષો છે અને કોલસામાં કેમ વનસ્પતિના અવશેષો છે, તો ખાસ કરીને તમે ક્યારેક જોતા હોય તો સજીવોની અંદર ચરબી એટલે કોલેસ્ટ્રોલનો ભાગ વધારે હોય છે, તો જ્યારે એને સરળ કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર પામવામાં આવે છે ત્યારે લાંબા પ્રક્રિયાને અંતે પેટ્રોલિયમમાં રૂપાંતર પામે છે, અને જ્યારે વનસ્પતિમાં શું હોય છે કે કોલસામાં રૂપાંતર પામી જાય છે। જેનું સિમ્પલ ઉદાહરણ આપણે ક્યારેક ગામડે કોલસો બનાવતા એટલે કે કોઈ લાકડું અથવા સળગાવતા હોય તેમાં અમુક સ્વરૂપ કોલસાના તમને બતાય છે, એના ઉપરથી એવું થાય કે ભાઈ કોલસો છે તે વનસ્પતિમાં જ મળે છે। રેડી, આ તફાવતની રીતે યાદ રાખો તો તમને એક માર્ક્સમાં બે માર્ક્સમાં પૂછાય છે તફાવત, કોલસા અને પેટ્રોલિયમમાં બનાવટમાં કયો કયો તફાવત આવે, તો ખાસ આ યાદ રાખો, ક્લિયર થાય છે। ચાલો રાખેલો, તો આપણે આગળ જોઈએ, સૌપ્રથમ આપણે કોલસો અને પેટ્રોલિયમ વિશે જોઈએ, તો હવે આપણે આગળની પ્રક્રિયા જોઈએ, સૌપ્રથમ દહન જોઈએ છે,
આગળની પ્રક્રિયા કઈ આવશે તો કે ઓક્સિડેશન કઈ આવશે ઓક્સિડેશન તો ઓક્સિડેશન કોને કહેવાય છે તો સૌપ્રથમ કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયાને ઓક્સિજન ઉમેરવાની ક્રિયા અથવા પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઓક્સિડેશન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઓક્સિડેશન તો કોઈ પણ પદાર્થ હોય એમાં તમે ઓક્સિજન ઉમેરો એટલે શું કહેવામાં આવે છે ઓક્સિડેશન કહેવામાં આવે છે આ એક સિમ્પલ ડેફિનેશન છે કે ઓક્સિડેશન કોને કહેવાય તો કોઈ પણ પદાર્થ લઈ લો એમાં તમે ઓક્સિજન ઉમેરો કોઈ પણ રીતે ઉમેરવાનો ઓક્સિજન તો એ પ્રક્રિયા શું કહેવામાં આવે છે ઓક્સિડેશનની પ્રક્રિયા કરવામાં કહેવામાં આવે છે બીજો આવશે ઓક્સિડેશન કરતા તો ઓક્સિડેશન કરતા કોને કહેવાય જે પદાર્થ અન્ય કોઈ પણ પદાર્થ અન્ય કોઈ પદાર્થનું ઓક્સિડેશન કરવામાં ઓક્સિડેશન કરવામાં સક્ષમ હોય તો તેવા પદાર્થને શું કહેવામાં આવે છે તો તેવા પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે તો હવે એના ઉદાહરણ ખાસ તમારે પૂછાય છે તમારી બુકમાં બે જ ઉદાહરણ આપેલા છે તો પહેલું છે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ કે MnO4 અને બીજું છે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ખાસ આ યાદ રાખવાનું છે આ ખાસ પૂછાય છે અને તમારે બે જ આવે છે કે ઓક્સિડેશન કરતા પદાર્થ કયા છે તો પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ રેડી K2Cr2O7 આ એસિડિક છે ને આ બેઝિક છે ક્લિયર થાય છે તો ખાસ તમારે આ કારણ કે તમારે જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા આવશે ત્યારે આ બંનેનો યુઝ થશે ખાસ કરીને અને તમારી બુકમાં એટલા જ છે અને આ એમસીક્યુમાં ખાસ તમારે પૂછાય કે ઓક્સિડેશન કરતા પદાર્થના નામ આપો તો KMnO4 અને K2Cr2O7 ક્લિયર તો હવે આપણે એટલી ખબર પડી ગઈ કે ઓક્સિડેશન કોને કહેવાય ઓક્સિડેશન કરતા કોને કહેવાય તો હવે આપણે કાર્બનમાં કઈ રીતે ઓક્સિડેશન થાય છે એના વિશે સમજીએ કાર્બન અને તેના સંયોજનોનું ઓક્સિડેશન સરળતાથી થાય છે અને કેવું થાય છે કાર્બન અને તેના સંયોજનોનું ઓક્સિડેશન સરળતાથી થાય છે અને કેવું થાય છે સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે સંપૂર્ણ ઓક્સિડેશન તો હવે કઈ રીતે ઓક્સિડેશન થાય છે તો આપણે કાર્બનના અનેક સંયોજનો લઈશું જેમ કે આલ્કોહોલ છે કે પ્રોપેનોલ છે ઇથેનોલ છે ગમે તમે આગળ બ્યુટેનોલ છે તો સૌ આપણે કાર્બનના સંયોજનો લેશું અને તેનું આ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીશું અને પછી જોશું કે કયા કયા નિપજ મળે છે અને એ કસોટીને કઈ કસોટી કહેવામાં આવે છે ખાસ કરીને આપણે જે ઓક્સિડેશન કાર્બન અને તેના સંયોજનનું ઓક્સિડેશન થાય છે એ કસોટીનું નામ ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ એ યાદ હોવું જોઈએ કે જ્યારે કાર્બનનું સંયોજનનું ઓક્સિડેશન કરવામાં આવે તો એ કસોટીને કઈ કસોટી કહેવાય તો એ 1 માર્ક્સમાં પૂછાય છે અને કાર્બન અને એના સંયોજનનું ઓક્સિડેશન 2 માર્ક્સમાં પૂછાય તમારે કે પ્રોપેનોલ ઇથેનોલ હોય તો એનું KMnO4 વડે ઓક્સિડેશન કરો તો કયો પદાર્થ બને છે ક્લિયર થઈ છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો એક શોર્ટકટ શોર્ટ ટ્રીક કહી દઉં કે જો ઇથેનોલ હોય કે ઓલ સમૂહ આપણે આગળ ભણ્યા ને કે તેના કયા કયા સમૂહ આવે તો ઓલ સમૂહ હોય તો એનું ઓક્સિડેશન ઓઇક એસિડ વડે થાય છે ઓઇક એસિડ વડે થાય છે આ તમારી કોઈ નોટબુક હોય ને તો એમાં લખી નાખવાનું ચાલો
ઓલ સમૂહ છે મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ મિથેનોલ તો ન થાય પણ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ તો એનું ઓક્સિડેશન કરો ત્યારે કયો સમુદાય મળે ઓલિક સમુદાય મળે તો કઈ રીતમાં તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો સૌપ્રથમ આપણે લઈએ તો કે CH3CH2OH આને શું કહેવાય તો કે બે કાર્બન છે તો ઇથ OH છે તો ઇથેનોલ રેડી હવે મારે શું કરવાનું છે તો કે ભાઈ અહીં મેં શું લખ્યું છે ઓક્સિડેશન તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે ઓક્સિડેશન ઓક્સિડેશન કરવાનું છે પણ કોની મદદથી તો કે ઓક્સિડેશન કરતાની મદદથી ઓક્સિડેશન કરતાની મદદથી શું આવશે કા તો આલ્કલાઇન કે MnO4 અથવા તો હું અથવા લખું છું તમે બેમાંથી કોઈ પણ એક લઈ શકો છો એસિડિક ઓક્સિજન કેમાં ઉમેરે તો કે દહનની પ્રક્રિયાથી ઉમેરે એટલે શું આવશે પ્લસ ઉષ્મા એટલે જ મેં તમને સૌ પ્રથમ દહન ભણાવ્યું હતું કે દહનનું કામ ને તો ઓક્સિડેશનમાં પણ જયારે ઓક્સિજન ઉમેરવાનું હોય ઓક્સિજન ઉમેરે તો શું હોય તો ઉષ્મા કારણ કે તમે એને ગરમ કરો ને પછી પ્રક્રિયા કરો ત્યારે જ કોઈ પણ પદાર્થમાં શું થાય છે ઓક્સિજન ઉમેરાય છે હવે અહીંયા શું સમૂહ છે OH સમૂહ છે ને અહીંયા ખાલી બે વાર ઓક્સિજન અહીંયા એક ઓક્સિજન હતો અહીંયા કેટલા થઈ ગયા બે તો શું થઈ જાય છે ઓક્સિજન ઉમેરાય છે ઓક્સિજન ઉમેરાય તો કયું થાય શું થઈ જાય ઓક્સિડેશન તો અહીંયા શું છે ધ્યાન રાખજો આ તો બધું સરખું જ રહે છે કે બે કાર્બન છે આટલા ઓલા છે એ તો સરખું જ રહે છે શું આવશે CH3CH3COOH ક્લિયર થાય છે ઇથેનોલ છે તો આને શું કહેવાય ઇથેનોઇક એસિડ ચાલો તો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કારણ કે મેં આમાં એમ કરવાનું કીધું ઓઇલ સમૂહ એનું ઓઇક એસિડમાં રૂપાંતર થાય તો ઇથેનો તો હું કહી થઈ ગયું ઇથેનોઇક એસિડ એવી જ રીતે OH તો આ OH O ડબલ H ડબલ O H ખાસ યાદ રાખજો આ જો તમારે કેમિસ્ટ્રીમાં માસ્ટરી હાંસલ કરી તો આ બધું છે ને તમારે ઓબ્ઝર્વેશન હોવું જોઈએ તો તમને ડાયરેક્ટ ગાયકા ખબર પડી જાય ત્યારે તમારે ભાઈ કયો સમુદાય આપેલો છે કયા સમુદાયમાં ફરક પડે છે રેડી હવે તમને એમ થાય કે સર એક જ ઉદાહરણ લીધું તો આપણે બીજું લઈ લઈએ કયું આવશે CH3CH2CH2OH તો આ કયું છે કેટલા કાર્બન છે ત્રણ કાર્બન તો પ્રોપેનોલ ઓકે ઓક્સિડેશન કરવાનું છે એટલે તમારે ઓક્સિડેશન કરવાની જરૂર પડે ને આપણે પણ કયા છે બે છે ઓક્સિડેશન કરતા એક તો KMnO4 અને K2Cr2 7 રેડી તો એ લખી નાખીએ આપણે આલ્કલાઇન KMnO4 અને અથવા તો એસિડિક K2Cr2O7 ઓકે પ્લસ ઓક્સિડેશન હોય એટલે હું આખું બંધ કરીને ઉષ્મા લખી નાખું કયો સમુદાય છે ઓલ સમુદાય ઓલ સમુદાય હોય તો કેમાં થાય ઓઇક એસિડમાં હું કામ ને ઓલ સમૂહમાં કેટલા એક ઓક્સિજન છે ઓઇક એસિડમાં કેટલા છે બે ઓક્સિજન છે તો પ્રોપેનોલ છે તો કેમાં રૂપાંતર થાય પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH અને શું કહેવાય ત્રણ કાર્બન પ્રોપેનોઇક એસિડ આપણે નામકરણ આપણે આગળના લેક્ચરમાં આપણે મસ્ત રીતથી ભણી ગયા છે કે ભાઈ કયો સમૂહ છે અને કયો કઈ રીતથી નામકરણ છે ત્રણ હોય તો પ્રો ઓલ સમૂહ છે તો પ્રોપેનોલ ત્રણ હોય તો પ્રો ઓઇક એસિડ છે તો પ્રોપેનોઇક એસિડ ક્લિયર થાય છે તો આ એક ખાસ કરીને એક તમારી માટે શોર્ટ કી છે કે ભાઈ ઓલ સમૂહ હોય તો ઓઇક એસિડમાં ઓક્સિડેશન થાય છે ક્લિયર થઈ ગયું એટલું કે ભાઈ કાર્બનના સંયોજનો છે તો ઓલ સમૂહનું તમે ઓક્સિડેશન કરો તો ઓઇક એસિડમાં થાય છે ક્લિયર થાય છે એટલે મેં શરૂઆતમાં કીધું હતું મિથેનોલનું ઓક્સિડેશન ઓઇક એસિડમાં નહીં થાય હું કામ નહીં કારણ કે તમે બંધની દ્રષ્ટિએ જોવા જશો આગળ ભણશો એટલે તમારે બંધમાં આવશે સિગ્મા બંધ પાય બંધ તો એ રીતથી એક કાર્બન વચ્ચેનો સિગ્મા અને પાય બંધ બરોબર સંતૃપ્ત રીતથી ગોઠવા છે નહીં અસ્થાયી બની જાય એટલે મિથેનોલનું ઓઇક એસિડમાં રૂપાંતર નહીં થાય આ એક તમારા ફર્ધર ઇન્ફોર્મેશન માટે છે મિથેનોલ છે તેનું ઓઇક એસિડમાં રૂપાંતર નહીં થાય ઓકે
જેમ કે મિથેનોલ કદાચ આ બહુ રેર કેસમાં ઉપયોગ થાય છે. તમે તમારું સ્ટડી કમ્પ્લીટ કરી નાખશો 11 12 સુધી તો એ તમારે મિથેનોલનું એટલું બધું આવશે નહીં, ડાયરેક્ટ મિથેનોલથી જ શરૂ થાય. ઓકે, તો આ તો આપણે કાર્બનના સંયોજનમાં આપણે જોયું કે કઈ રીતે ઓક્સિડેશન થાય છે. તો સૌપ્રથમ કે ભાઈ મેં હમણાં કીધું કે આ કઈ કસોટી કહેવાય તેની માટે પ્રવૃત્તિ તમને આપેલી છે. તો કે શું કરવાનું છે, તો કે કસનળી લેવાની છે, શું લેવાની છે, એક કસનળી લો, એમાં 3 ml ઇથેનોલ લેવાનું. શું કરવાનું છે, કસનળી લો, એમાં 3 ml ઇથેનોલ લો, એમાં જળ ઉષ્મક એટલે કે મેં લખેલું છે વોટર બાથ. હવે વોટર બાથ એટલે ભાઈ આપણે અમુકને ન ખબર હોય તો વોટર બાથ એટલે કે જરા કહી આપણે ઘરે લેવા ને તપેલીમાં પાણી ગરમ કરવાનું, હવે એ ગરમ પાણી ઉપર ખાલી 3 ml કસનળીમાં જે તમે 3 ml ઇથેનોલ રાખેલો છે એને મૂકવાનો છે. વોટર બાથ એટલે એવું આપણે સિમ્પલ રીતે સમજવાનું, ઘરે લ્યો એક તપેલીઓ એમાં પાણી ગરમ કરો, એની ઉપર કસનળી રાખવાની પકડીને, એટલે જી ઇથેનોલ છે એ કેવું થઈ જશે, ફૂફાળો થઈ જશે. ઇથેનોલ કેવો થઈ જશે, ફૂફાળો થઈ જશે, એટલે ગરમ થોડો થઈ જશે. હવે તમારે શું કરવાનું છે, આ ફૂફાળા ઇથેનોલમાં ઉમેરવાનું છે KMnO4. KMnO4 શું છે, ઓક્સિડેશન કરતા ધીમે ધીમે KMnO4 ઉમેરવાનું છે. કયો લેવાનો છે, તો કે 5% સાંદ્રતા હોય આ ટકાવારી છે, તો એ તમને આગળ ભણવામાં આવશે મોલારિટી WWWV. એ 5% સાંદ્રતા વાળો KMnO4 લેવાનો છે. સાંદ્રતા દર્શાવે ટૂંકમાં કહું તો 5% સાંદ્રતા વાળો KMnO4 તમે ઇથેનોલમાં ધીમે ધીમે ઉમેરવાનો છે. ત્યારે અવલોકન કરશો તો શું બતાવશે, કે તમે અવલોકન કરશો ધીમે ધીમે પ્રયોગ કરશો તો KMnO4 નો આઈ થિંક કલર છે ને છે જાંબલી જેવો હોય છે. કેવો હોય છે, KMnO4 નું દ્રાવણ લેશો ને એટલે જાંબલી કલર નું હોય છે. તમે ક્યારેક પ્રયોગ જોશો તો કેવું હોય છે, જાંબલી રંગ હોય છે. જયારે તમે ઇથેનોલ ને ધીમે ધીમે ડ્રોપ વડે તમે ધીમે ધીમે ડ્રોપ કરશો KMnO4 નું, તો કેવું થશે, ઇથેનોલ માં એનો રંગ વિહીન દ્રાવણ હશે. રંગ વિહીન એટલે રંગ હશે નહીં, ધીમે ધીમે ઉમેરશો તો રંગ તેનો ગાયબ થઈ જશે. જે જાંબલી રંગ થી ગાયબ થઈ જશે, દ્રાવણમાં કોઈ પણ રંગ દર્શાવશે નહીં. દ્રાવણ કેવું મળશે, રંગ વિહીન. અને આ કસોટીને શું કહેવામાં આવે છે, બેયર કસોટી. કઈ કસોટી કહે છે, બેયર કસોટી. ઓકે, તો તમને એમ થાય કે સર આવું કેમ થયું, તો આપણે હમણાં જ પ્રક્રિયા જોઈ હતી કે ઇથેનોલનું કેમાં રૂપાંતર થશે, ઇથેનોઇક એસિડમાં. ઇથેનોલનું કેમાં રૂપાંતર થાય, ઇથેનોઇક એસિડમાં. અને KMnO4 નું કેમાં રૂપાંતર થાય, KMnO4 નું કેમાં રૂપાંતર થાય, ઓક્સિડેશન MnO2 માં. શું થશે, ઓક્સિડેશન કરતા છે એટલે આનું રિડક્શન થઈ જશે, આનું ઓક્સિડેશન થઈ જશે. તો આ રીતથી KMnO4 નો રંગ કેવો હોય છે, જાંબલી રંગ હોય છે. અને આનો રંગ કેવો હોય છે, રંગ વિહીન હોય છે. એટલે જયારે તમે દ્રાવણમાં ધીમે ધીમે તમે KMnO4 નું દ્રાવણ ઉમેરશો, ઇથેનોલમાં KMnO4 નું દ્રાવણ ઉમેરશો, તો કેવું થઈ જશે, રંગ વિહીન. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું બીજું કે જો વધુ માત્રામાં જયારે KMnO4 ઉમેરશો તો દ્રાવણનું રંગ બદલાશે નહીં. દ્રાવણનો રંગ કેવો થશે, જાંબલી ને જાંબલી. તો દ્રાવણનો રંગ બદલાશે નહીં, ખાસ યાદ રાખો. વધુ માત્રામાં KMnO4 ઉમેરશો તો દ્રાવણનો રંગ બદલાશે નહીં. તો કોકને એવો સવાલ થાય કે કેમ સર વધુ માત્રામાં ઉમેરું તો દ્રાવણનો રંગ ન બદલાય, તો જ્યારે તમે કોઈ સિમ્પલ ઉદાહરણ આપો, તો તમે જ્યારે ખાંડનું દ્રાવણ બનાવતા હોય તો તમે 1 ચમચી પેલા પાણી લો, એમ 1 ચમચી ખાંડ નાખો તો ઓગળી જશે, 2 ચમચી ખાંડ નાખો તો ઓગળી જશે, 3 ચમચી ખાંડ નાખો તો ઓગળી જશે. પરંતુ જ્યારે 4 ચમચી ખાંડ નાખવા જશો, એટલે કે અમુક માત્રામાં એમ ખાંડ નાખવા જશો અમુક માત્રા કરતા વધારે, તો ખાંડ ઓગળવાનું બંધ થઈ જશે. શું કામને, તો કે વધુ માત્રામાં જયારે ઉમેરશો તો KMnO4 નું રિડક્શન થઈને હું પેલા બંધ હતું MnO2 બંધું હતું, પરંતુ જયારે વધી જાય છે KMnO4 તો એનું રિડક્શન થતું નથી, તો એ શું રહે છે, KMnO4 રહે છે. તમને આગળ કીધું એમ કે KMnO4 નો રંગ કેવો હોય છે, તો કે જાંબલી રંગ હોય છે. એટલા માટે તમે જયારે વધુ માત્રામાં KMnO4 ઉમેરો તો દ્રાવણનો રંગ બદલાશે નહીં. એનું સિમ્પલ ઉદાહરણ ખાંડના દ્રાવણથી યાદ રાખ લેવાનું, કે વધુ પ્રમાણમાં ખાંડ નાખો તો ખાંડ ઓગળે નહીં, એવી રીતે વધુ પ્રમાણમાં KMnO4 રાખો તો એ KMnO4 ઓગળે નહીં. એટલે શું થઈ જાય, એટલે ઓગળે નહીં મીન્સ કે પ્રક્રિયા ન કરે, એટલે શું થઈ છે કે જાંબલી રંગનું દ્રાવણ હોય તો એ જાંબલી રંગનું જ રહી છે. આટલું ક્લિયર થાય છે. અને એક ખાસ યાદ રાખજો, આને કેવી કસોટી કહેવાય છે, બેયર કસોટી કહેવાય છે. આ ખાસ વિષય છે. ઓકે.
तो आप आगे योगशील प्रक्रिया जानकारी नेक्स्ट वीडियो में।